बराबर भगवान ना बंगला मा एंटर થાય છે આવી કે પ્રદીપ ભાઈ ખૂબ ખૂબ પેલા તો રમેશભાઈ રાવલ ને અભિનંદન કે આટલા સરસ કામ કરો છો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં પણ આપનું નામ આવ્યું છે એ સૌરાષ્ટ્ર માટે રાજકોટ માટે ને બધા માટે ગૌરવની વાત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ રમેશ દાદા રાવલ વિશે જે બાકી બધી વાત થઈ પણ એક મુખ્ય મુદ્દો એક રહી જાય કે એ સૌથી ઉત્તમ તો ઉત્તમ માણસ છે અને સમાજસેવી પણ છે અમે એમનું સાનિધ્ય ખૂબ જ માણ્યું છે ગીરની અંદર અને મને એ વાતનો કહેતા ગૌરવ થઈ છે કે ગીરના જંગલની અંદર નેસડામાં જે આપણું પંડિત આ રવિશંકર દાદાનું જે માન હતું આદિવાસી વિસ્તારમાં રવિશંકર દાદા સમાજસેવક એટલું એમનું માન ગીરના નેસડામાં જાય બધાને ખબર અંદર પૂછે સાથે હલતો હોય થેલો એની અંદર દવા હોય મજૂર ભૈરાઓ બહેનો માટે સાડી કપડાઓ વગેરે પણ લઈ જતા હોય અને સૌથી ઉત્તમ કે આમાંથી કોઈએ નહીં માંડ્યું એટલું એનું અંગત આતિથ્ય મેં માનેલું છે કે આ માણસ કાળી રાત્રે ગમે તેવા તમે આમ કહો હું દાદા આવ્યો છું એટલે આમ ચાદર ફેંકી દઈએ એક મિનિટની અંદર અને આપણને ભેટવા દોડે અને આપ કે ક્યાં છો ત્યાંથી લઈ જાય અને ગીરની અંદર આપણને એવા અગ્નિ સ્થળ હોય જે આપણે જોયા ન હોય કલ્પ્યા ન હોય એવા પણ સ્થળે પણ લઈ જાય અને સમયની કોઈ પાબંદી નહીં ઘરના અંગત પ્રસંગો હોય એ પ્રસંગો છોડીને આવેલા ને અમારી સાથે દાખલા છે બરાબર એવા રાવલ દાદાને આજે આપણે સન્માનિત કરતા ખૂબ ખૂબ આનંદ થાય છે અને હું ધન્ય અનુભવું છું મારી જાતને કે આજે આ પ્રસંગમાં હાજર રહી શકું છું પાકિસ્તાન સરકારે મારો જન્મદિવસ ઉજવ્યો પાકિસ્તાન સરકારે એમનો એવું સન્માન કર્યું હતું એના જન્મદિવસ ત્યારે અમને બહુ બહુ એટલે બહુ અનુકારો થશે પાકિસ્તાનમાં અમારે બે વખત એવા છે ત્રીજી વખત આ કોવિડના હિસાબે રહી ગયા અત્યારે અમે બે વર્ષ પાકિસ્તાનની યાત્રા કરી એવા છે અને ત્રીજી વખત કરીને હેટ્રિક કરશું 100%. અને પાકિસ્તાનમાં પાકિસ્તાન ગવર્મેન્ટ જે યાત્રા કરે છે દર વર્ષે શ્રાવણ મહિનામાં અને આજે ડિસેમ્બર મહિનામાં હોય છે પણ અમને આ ત્રણે ત્રણ વર્ષ આખા ગુજરાતની અંદરથી સિલેક્ટ કરે આ લોકો આખા ઇન્ડિયાની અંદર સિલેક્ટ કરે પણ ગુજરાતની અંદરથી અમને બે ને રીઝા મળી ગયા બે બે વર્ષ અને ત્યાંના વાતાવરણમાં આ લોકો અમને એટલું બધું સાચવે કે આપણે 5 લાખ રૂપિયા ખર્ચીને કદાચ એ યાત્રા કરવી હોય એ શક્ય નથી એવો આનંદ મળે એવું એ લોકો અમને સાચવે છે એ યાત્રાનો મહત્વ છે બહુ બહુ આજે એક તો રવિવાર છે રમેશભાઈ અને ઘણા બધા કાર્યક્રમો હોય એટલે સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ વિપુલભાઈ વર્મા અને મારી કંપની છે પિરામિડ પબ્લિકેશન. 3 વર્ષ પહેલાં મેં ઉત્તરના અજવાળે પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું હતું. એમાં સારા સારા લોકોની સ્ટોરી પુસ્તકની વિડીયો એમાં આપણા રમેશભાઈનો પણ મેં સમાવેશ કરેલો છે 32માં. અને રમેશભાઈનું જે સન્માન કરું બહુમાન કરું સામાજિક તો છે સમાજની ફરજ છે પણ નૈતિકતા આપણી ફરજ છે કે વ્યક્તિગત આપણે એનું સન્માન કરીએ બહુમાન કરીએ. રમેશભાઈ તો ફ્રીમાં અમને કીધું કે તમે આવો દીવમાં ફરવા માટે તમને બધી જગ્યાએ ફરવા લઈ જાઓ દીવ જંગલમાં લઈ જાઓ રાત્રે જંગલની તમને શેર કરવા પણ અનફોર્ચ્યુનેટલી મને ટાઈમ નથી મળતો જવા માટે ફેમિલી સાથે. એટલા માટે રમેશભાઈ એવું વ્યક્તિત્વ છે કે મેં એનું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે અમને કીધું કે મેં મારા છોકરાઓ માટે મકાન નથી બનાવ્યું પણ સિંહ માટે એને મકાન બનાવ્યા છે જંગલમાં એમને. અને સિંહમાં ડોક્યુમેન્ટરી જોશો ને કદાચ ખ્યાલ આવી જાય સિંહ સાથે કાયદેસર લાઈવ વાતો કરે એ ગજના કરે એટલે રમેશભાઈ પણ સામે એ જવાબ આવે અને જેમ આપણે કેમ કૂતરા પાડેલા હોય તો આપણે રમાડતા હોય સિંહને રમાડતા હોય
એવા પણ તમે એમાં ડોક્યુમેન્ટરીમાં જોશો. રમેશભાઈનું અસ્તિત્વ છે જે અત્યારેનું, તો એવું કોઈ બની જ ન શકે કે સિંહ પ્રેમી જે છે, સિંહની લાગણી જે સિંહ માટે જેને કામ કર્યો છે, એથી વિશેષ ડેઇલી સવારે કૂતરાને ગાંઠિયા નાખવા નીકળે, માછલીને રોટ નાખે. હાલમાં અત્યારે હાલમાં નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં પણ આ પ્રવૃત્તિ શરૂ કરે છે. આપણે પણ નથી કરી શકતા એ પ્રવૃત્તિ, અને છતાં પણ આટલી બધી વસ્તુ એ કામ કરે છે. ખરેખર રમેશભાઈ રાવલ માટે તો આપણે બધાને ગર્વ હોવો જોઈએ કે આવા વ્યક્તિત્વ આપણી પાસે છે. તો બને ત્યાં સુધી આપણે એનું સન્માન કરીએ, બહુમાન કરીએ, અને સાથે સાથે એને કોઈ પણ કાર્ય હોય એને આપણે ઉજાગર કરીએ. અસ્તુ નમસ્તે. આપણે પુરુષોત્તમ સેવા સંસ્થાન દ્વારા મેયર સાહેબનું અત્યારે આપણે સ્વાગત કરી રહ્યા સમર્પણ તમે શીખી જાઓ એટલે દુનિયાની તમામ વસ્તુઓ તમે પાર કરી જશો. અને એવા જ એક આપણી સંસ્કૃતિના જીવતા ઉદાહરણ, આપણી સંસ્કૃતિને જે પ્રતિબિંબિત કરે છે એવા રમેશભાઈ રાવલે એની આખી જિંદગી સિંહ પાછળ સમર્પિત કરી દીધી. એટલે આપણી બ્રાહ્મણો માટે જ નહીં પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિ માટે એ ગૌરવનો વિષય છે કે કોઈ માણસ આખી જિંદગી કોઈ ના બોલી શકે ના ચાલી શકે એવા કોઈ પ્રાણી પાછળ આખી જિંદગી પોતાની સમર્પિત કરી દે એનાથી સારું કોઈ ઉદાહરણ નથી આખા ભારતમાં. એનાથી વિશેષ સિંહની જ્યારે વાત આવે છે ત્યારે એક અભયભાઈનું પણ એક આપને સ્મરણ કરાવી દઉં કે સિંહ માટે કેટલી લડત આપી છે. આપણે અહીંયા
આપણે ગીર સોમનાથ જઈને તો એક પાટિયું પેલા મારેલું હતું ત્યાં, જો કોઈને ખ્યાલ હોય ને, એમાં એને સિંહ માટે વર્ણન કરીને કીધું હતું, ધ લાસ્ટ હોમ. સિંહ માટેનું આ એશિયાટિક લાયન માટેનું આખા વિશ્વમાં આ છેલ્લું ઘર છે, બીજે ક્યાંય હવે નથી એશિયાટિક લાયન, એ લાસ્ટ હોમ કરીને પાટિયું મારેલું હતું. હવે તમે જાઓ ને પાટિયું નથી ત્યાં, પાટિયું કાઢી નાખવામાં આવ્યું છે. શું કામ? બે થી ત્રણ એવા રાજ્યો હતા કે જે અહીંથી સિંહ લઈ ગયા છે આપણે, એમાં મધ્યપ્રદેશ આવી જાય, મહારાષ્ટ્ર આવી જાય, છત્તીસગઢ આવી જાય. એના ઝૂ માટે, એના પોતાના ટુરિઝમ માટે સિંહ અહીંયાથી લઈ ગયા છે. ઇતિહાસ જો જોઈએ તો સિંહ પહેલેથી ત્યાં હતા, એશિયાટિક લાયન સમગ્ર ભારતમાં હતા. એક બંગાળને છોડીને ત્યાં વાઘ થાય છે, એટલે એ ઇતિહાસ કહે છે કે વાઘ અને સિંહ બે ભેગા ન હોય શકે. ભારત એકમાત્ર એવો દેશ છે કે જે દેશમાં સિંહ અને વાઘ બે સાથે નિવાસ કરે છે. હવે એમાં જ્યારે એ લોકો લઈ ગયા આપણી પાસેથી સિંહ, તો કાયદાકીય લડત આપવાની વાત આવી. આ કોઈના ધ્યાનમાં વસ્તુ નહોતી, પણ એક અભયભાઈના ધ્યાનમાં વસ્તુ આવી ગઈ. અને મોદી સાહેબ ત્યારે આપણા મુખ્યમંત્રી હતા, એમના ધ્યાનમાં વિષય લાવ્યા. આપણે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરી, યાચિકા ફાઇલ કરી, એ લડત આપી, એ કેસ આપણે જીતી ગયા સુપ્રીમ કોર્ટમાં. અને એ કેસના આધારે હવે પછી અહીંયાથી સિંહ જેટલા લઈ ગયા છે એટલા લઈ ગયા છે. હવે અહીંયાથી કોઈ સિંહ આપણો લઈ જઈ શકશે નહીં, એ આપણી સૌથી મોટી અચીવમેન્ટ અને અભયભાઈના કારણે આવી. એમનું પણ સિંહ માટે બહુ મોટું યોગદાન છે, સિંહ માટેની એની ભાવના. અને જ્યારે તમે તમારી રાજ્યમાં સાચવી નથી શકતા, ઉદાહરણ છે કે મધ્યપ્રદેશમાં જેટલા સિંહ કે બધા ગુજરી ગયા, ત્યાં જઈ એ એન્વાયરમેન્ટ ન આપી શકી સરકાર, એ એને જે એનું જમવાનું હોય, એનું ખાવાનું હોય, એને એક જે ફોરેસ્ટનું એક કલ્ચર મળવું જોઈએ, એ ન મેળવે એના કારણે તમામ સિંહ ત્યાંના મરી ગયા. અને એના આધારે આપણે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયા, તો સુપ્રીમ કોર્ટે એ આપણી વાતને ધ્યાને લઈ અને ઓર્ડર પાસ કર્યો કે આજ પછી કોઈ બી સિંહ અહીંયાથી જઈ શકશે નહીં. એટલે ટૂંક સમયમાં એ પાટિયું જે છે લાસ્ટ હોમ કરીને એ પાટિયું પાછું આવી જવાનું છે. અને એ જ મારી હવે એક વાત કરીને હું પૂરી કરું છું. પ્રદીપભાઈ સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા, બીજો કાર્યક્રમ હતો ત્યાંથી તરત જ અહીંયા આવી ગયા, એની માટે ખૂબ આભારી છું. અને કીધું છે એ પણ આજે અમદાવાદ છે એટલે આવી નથી શક્યા, અને કીધું છે કે જે રમેશભાઈ સિંહ માટેનું કામ કર્યું છે એ આજીવન કરતા રહે એવા આશીર્વાદ છે. અને માણસ તો, કારણ કે આજે છે કાલે નથી, તો રમેશભાઈનું કામ આગળ કોણ વધારશે? સ્વામીજીએ ખાસ કરીને કીધું કે હવે રમેશભાઈએ જે કામ કરેલું છે સિંહ માટે, એ સિંહનું કામ આપણે બધાની જવાબદારી છે કે સિંહ પ્રત્યેની લાગણી, સિંહ પ્રત્યેની જવાબદારી આપણે સૌ દેખાડી અને સિંહ પ્રત્યે સમર્પણ આપી. કારણ કે સિંહ છે તો આપણું અત્યારે ગીર સોમનાથમાં લોકો જોવા આવે છે, સિંહ ન હોય તો કોઈ ન આવે. તો આપણી માટે એક બહુ મોટી વિશેષ જવાબદારી છે કે જે સમર્પણથી રમેશભાઈ કામ કરે છે એ સમર્પણથી સમગ્ર રાજકોટના લોકોને છાતી ગજગજ ફૂલે મેં એવું એક ઉમદા કામ કાયમી કર્યું છે એવા રાવલ સાહેબ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત, મારા ભાઈ અંશભાઈ ભારદ્વાજ, ભાઈ શ્રી બારડભાઈ, દિનેશભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ, સિંહ નામમાં જ વજન છે. કદાચ આમ તમે બોલવું હશે ને તોય ઢીલું ન બોલો, કારણ કે નામમાં જ ધ્રુજારો છે. ને ધ્રુજારો પણ એવી જગ્યાએ ભેગા થયા છે કે એ નામ પણ એવું હતું અભય, કે જે પણ કોઈથી ભયભીત નહોતા એનું જીવન જ એક એનો સંદેશ છે. આ જગ્યા પર આવ્યા છે ત્યારે અમને એના સંસ્મરણનો એક ખૂબ યાદ આવે છે. છેલ્લે રાજ્યસભાના સભ્ય બન્યા ત્યારે અહીંયા જ બેસતા, વર્ષોથી મારે એમની સાથે પારિવારિક નાતો, અને જે રીતે અંશભાઈની ચિંતા કરી હોય એમ જાહેર જીવનમાં એને મારી ખૂબ એક દીકરા તરીકે ચિંતા કરી છે. આજે એની ખોટ કાંઈ બી અમને સતાવે છે. Thank you.
देव साहेब ने अभय भाई की स्मृति बड़ी ताजी 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 थवी जो क्योंकि इन्हें जो बात करी युवाओं माटे थे अग्निश भाई सोलंकी निरंजन भाई दवे कुणाल भाई दवे आकाश त्यार पछी जेमणे तो साथीदार रमेश भाई ने आरती करने सम्मान સિંહના સ્થાનની અંદર જે જે